બનાસકાંઠા જિલ્લાના છેવાડાના પંથકમાં અવારનવાર ગેરકાયદેસર દારૂ ઘુસાડવામાં આવે છે, ત્યારે થરાદ તાલુકાના ખોડા ચેકપોસ્ટ ઉપર ચોખાના કટ્ટાની આડમાં લેવાતો દારૂ સહિત 40 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પડ્યા હતા. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો દોર ચાલુ છે ત્યારે જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા ઇસમો પણ સરહદી વિસ્તારોમાંથી દારૂ ઘુસાડી તકનો લાભ લઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારો તરફથી દારૂની હેરાફેરી કરતા લોકો હરકતમાં આવ્યા છે અને બેવકૂફ બની નવી નવી તરકીબો અપનાવી અંતરિયાળ ગામડાઓમાંથી અવારનવાર દારૂ ઘુસાડી રહ્યા છે. મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોવાથી જિલ્લા પોલીસ પણ સતર્ક બની છે, જેથી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી થરાદ પોલીસ અધિક્ષક દ્વારા થરાદ વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિને રોકવા ચક્રો ગતિમાન કર્યા છે, જેમાં થરાદ નાયબ પોલીસ અધિક્ષક DT ગોહિલના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફના માણસો સાથે ખોડા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એક ટ્રેલર ગાડીની તપાસ કરતા તેમાં ચોખાના કટ્ટા ભરેલા હતા. તપાસ કરતી વખતે ચોખાની કટ્ટાની નીચે ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી અને ચોખાના કટ્ટાને નીચે ઉતારી પેટીઓની ગણતરી કરતા તેમાંથી કુલ નંગ 325 પેટીઓ અને 4500ની દારૂની બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત રૂપિયા 15,30,000 હતી. તેમાં જો ટ્રેલર ગાડીની કિંમત રૂપિયા 10 લાખ અને ચોખાના કટ્ટા કુલ 726 હતા, જેની કિંમત રૂપિયા 14,52,000 અને એક મોબાઈલ જેની કિંમત રૂપિયા 5,000 સહિત કુલ મળીને 39,87,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ હેરાફેરી કરી રહેલા રામનિવાસ વેદપ્રકાશ પ્રજાપતિ અને ખલાસી બલિન્દ્ર ધનારામ ચમાર તેમજ દારૂની પેટીઓ ભરાવનાર સહ આરોપી રવિ રોહતકને પકડી પડ્યા હતા. આ તમામ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.